રાજ્યમાં ખેડૂતો માટે ફરી સંકટ. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી. 1 થી 2 માર્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર રહેશે. 1 માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં રહેશે વરસાદ. 1 માર્ચે ગીર સોમનાથ કચ્છમાં વરસાદની આગાહી. 2 માર્ચે પાટણ બનાસકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી. 2 માર્ચે મહીસાગર સાબરકાંઠા દાહોદમાં વરસાદની કરી આગાહી. અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો. અમદાવાદ ગાંધીનગરમાં માવઠાની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થઈ અસર. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ. દહેજ વાગરા તાલુકામાં કમોસમી વરસાદ. ખેડૂતો ચિંતિત. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ. ભાવનગરના ઘોઘા ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ. ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ. રાજકોટમાં માવઠાની આગાહીને લઈ માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો દ્વારા વેપારીઓ અને ખેડૂતોને જણસી ખુલ્લામાં ન રાખવા સૂચના આપવામાં આવી. 1 અને 2 માર્ચ કમોસમી વરસાદની છે આગાહી. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલી ડોડમાં કમોસમી વરસાદ વરસ્યો. શિવારી માળ નજીક કમોસમી વરસાદ. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ. રાજધાની દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો. 1 અને 2 માર્ચે વરસાદની આગાહી. ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ. હવામાન વિભાગે બંને દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ. 2 માર્ચ સુધી 11 જિલ્લામાં બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને બરફવર્ષા થઈ શકે. તો આજથી ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં બરફવર્ષાની આગાહી. જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત. ગુલમર્ગમાં -5.6 ડિગ્રી, પહેલગામમાં -4.4 ડિગ્રી તાપમાન. હવામાન વિભાગે આવતીકાલથી 2 દિવસ સુધી દિલ્હીમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું. દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદની કરાઈ આગાહી. હોળી પહેલા જ મોંઘવારીનો વધુ એક ડામ. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹25.50નો વધારો. ગર્ભપ્રાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર નહીં. 2 મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹40નો વધારો. રાજકોટમાં બિલ્ડર ગ્રુપને ત્યાં આઈટી વિભાગના દરોડા. ઓર્બિટ અને લાડાણીને ત્યાં ચાલી રહી છે તપાસ. 2.25 કરોડની રોકડ જપ્ત કરવામાં. આઈટી દ્વારા 18 બેંક લોકર સીલ કરવામાં આવ્યા. જમીન ખરીદી સહિતના આર્થિક વ્યવહારો શંકાસ્પદ. કરોડો રૂપિયાની કરચોરીનો અંદાજ. સુરતમાં કતારગામમાં 8 કરોડની લૂંટનો કેસ. 3 દિવસ બાદ પણ લૂંટારૂ ઝડપાયો નથી. ખાલી બેગ સાથે કાર મળી આવી હતી. સીસીટીવી સહિતના પુરાવા છતાં પણ પોલીસના હાથ ખાલી. વડોદરાના નવાપુરામાં પથ્થરમારાનો કેસ. પોલીસે વધુ 5 આરોપીઓની કરી ધરપકડ. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી બાદ થઈ હતી બબાલ. વિધર્મી યુવકની અટકાયત બાદ થયો હતો પથ્થરમારો. રાજ્ય સરકારનું મંત્રીમંડળ રામલલાના દર્શને જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ અયોધ્યા જશે. આવતીકાલે તમામ મંત્રીઓ ભગવાન રામના દર્શનાર્થે જશે. ભાજપનું મોડી રાત સુધી ઉમેદવારો માટે મંથન. પીએમ મોદીની અધ્યક્ષતામાં 4 કલાક સુધી બેઠક ચાલી. દિલ્હી ખાતે ભાજપ મુખ્યાલયમાં મળી હતી બેઠક. મોડી રાત્રે 3:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકમાંથી બહાર નીકળ્યા. જેપી નડ્ડા, અમિત શાહ અને રાજનાથસિંહ પણ રહ્યા હતા હાજર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા હાજર. યુપી, એમપી, છત્તીસગઢ અને ઉત્તરાખંડના સીએમ પણ હાજર હતા. લોકસભા માટે ઉમેદવારોના નામ પર મંથન થયું. 1-2 દિવસમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ શકે. રાજ્યમાં ભાજપે શરૂ કર્યો લોકસભા ચૂંટણી પ્રચાર. ગુજરાતમાં અન્ય રાજ્યોના નેતાઓ કરશે પ્રચાર. 2 રાજ્યોના નાયબ મુખ્યમંત્રી ગુજરાતમાં કરશે પ્રચાર. રાજસ્થાન અને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પ્રચાર કરશે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી કરશે પ્રચાર. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લ પણ પ્રચાર કરશે. લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સક્રિય. સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ ગણિત બંધ બેસાડવા માટે પ્રયાસ. કોળી, લેવા અને કડવા પાટીદારોને સાચવવા માટે મંથન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં ભરત બોગરા, પુરુષોત્તમ રૂપાલાનું નામ ચર્ચામાં.
સુરેન્દ્રનગર બેઠક પર કુંવરજી બાવળિયાના નામની ચર્ચા. જૂનાગઢ બેઠક પર કોળી ઉમેદવારને મળી શકે છે ટિકિટ. પ્રથમ યાદીમાં 4થી વધુ ઉમેદવાર જાહેર થઈ શકે છે. રાજ્યની લોકસભાની 26 બેઠકો માટે ભાજપનું મંથન. ભાજપના ઉમેદવારોનું નામ થઈ શકે છે જાહેર. 26 બેઠકો પર ઉમેદવારોને લઈ દિલ્હીમાં ચર્ચા. ભાજપ સીઈસીની બેઠકમાં ઉમેદવારો મુદ્દે ચર્ચા. રાજ્યમાં ભાજપના ઉમેદવારોને લઈ મહત્વના સમાચાર. ભાજપ એક પણ ધારાસભ્યને લોકસભા નહીં લડાવે. ગુજરાતમાંથી 2 મંત્રીઓની પણ ટિકિટ કપાઈ શકે છે. પાટીદાર પ્રભાવિત બેઠક પરથી માંડવિયા લડી શકે છે ચૂંટણી. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં. સુરેન્દ્રનગર લોકસભા માટે પૂરતિયાઓની યાદી તૈયાર. સાંસદ મહેન્દ્ર મુચપરા અને કુંવરજી બાવળિયાનું નામ ચર્ચામાં. સાગર સોલંકી, હિમાંશુ વ્યાસ, મહેન્દ્ર પટેલનું નામ ચર્ચામાં. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ. ભાજપે ચૂંટણી પ્રબંધન સમિતિની રચના કરી. આઈ કે જાડેજાને પ્રદેશ સંયોજકની જવાબદારી સોંપાઈ. જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ અને પ્રદીપ પરમાર ભારત આર્યને સહસંયોજકની જવાબદારી સોંપાઈ છે. શુક્રવારે સંયોજક અને સહસંયોજક દિલ્હી જશે. વડોદરામાં આચાર્ય શિક્ષકો ભાજપમાં જોડાયા. 300થી વધુ આચાર્ય શિક્ષકોએ જાહેર ભાજપ શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહના હસ્તે કેસ ધારણ કર્યું. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં. સુરેન્દ્ર લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવારોના નામની ચર્ચા. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના નામની ચર્ચા. બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરના નામની ચર્ચા. નૌશાદ સોલંકીના નામ સાથે યાદી પ્રદેશમાં મોકલી હોવાની વાત. કોંગ્રેસ આ વખતે અન્ય જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપી શકે. નૌશાદ સોલંકી હાલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનો ભાજપ પર પ્રહાર. કહ્યું ભાજપમાં તાકાત છે તો કોંગ્રેસના નેતાઓને શું કામ લો છો. ભાજપ તૂટશે ત્યારે 24 કલાકનો પણ સમય નહીં લાગે. ભાજપનો પાવર તૂટી ગયો છે. ભૂતપૂર્વ એમએલએ જોઈતા પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ કહ્યું કે 23મી જાન્યુઆરીએ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું નક્કી કરી દીધું હતું. ભાવનગર માર્કેટયાર્ડના ચેરમેન પદ માટે ખેંચતાણ. ક્ષત્રિય, કોળી અને પટેલ સમાજના સભ્યોની દાવેદારી. દિગ્વિજયસિંહ ગોહિલ અને સંજયસિંહ ગોહિલ પ્રબળ દાવેદાર. 7 માર્ચે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકના પ્રહાર. નશીલી દવાઓનું સેવન દેશના વિભિન્ન ભાગોમાં ફેલાયું છે. પંજાબમાં સૌથી વધુ ખરાબ હાલત. ભાજપ હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસનું ગણિત વિખેરાયું છે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર 6 ધારાસભ્યોને સ્પીકરે અયોગ્ય જાહેર કર્યા. હિમાચલ કોંગ્રેસના નિરીક્ષક ડી કે શિવકુમારે કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહ સાથે મુલાકાત કર્યા પછી કહ્યું કે બધું સારું છે, આ સરકાર 5 વર્ષ સુધી રહેશે. ડી કે શિવકુમારે કહ્યું કે તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, અમે તમામ ધારાસભ્યોને સાંભળી રહ્યા છીએ, હિમાચલ પ્રદેશની સરકારમાં કોઈ સમસ્યા નથી. હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ અને ભાજપના સસ્પેન્શન બાદ રાજકીય પારો ઊંચે ચડ્યો છે. ભાજપના તમામ ધારાસભ્યોને શિમલામાં રોકવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠવલે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ ભારત જોડો યાત્રા કે ન્યાય યાત્રા નથી, પરંતુ ભારત તોડો યાત્રા છે. અઠવલેએ કહ્યું કે રાહુલ ગાંધી ગમે તેટલી યાત્રા કરે, તો અમારું ગઠબંધન એનડીએ મજબૂત છે અને અમે 400થી વધુ બેઠકો જીતશું. કોંગ્રેસ 40 બેઠકો પણ પાર કરી શકશે નહીં. દક્ષિણ ભારતમાં ભાજપને ફાયદો થશે. પટનામાં ભૂતપૂર્વ સીએમ રાબડી દેવીએ બિહાર વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કર્યું. રાબડી દેવીએ કહ્યું કે માત્ર ગરીબોને કાર્યવાહીનો સામનો કરવો પડે છે અને અમીરોને મુક્ત કરી દેવામાં આવે છે. રાબડી દેવીએ આરજેડીના ધારાસભ્યો પાર્ટી છોડવા પર કહ્યું કે પક્ષ છોડીને જતા નેતાઓને કોઈ શરમ નથી, તેઓ વેચાઈ ગયા છે. જો પાર્ટી છોડવા માંગતા હોય તો પહેલા રાજીનામું આપવું જોઈએ. કથિત ગેરકાયદેસર ખનન કેસમાં સીબીઆઈના સમન્સ પર અખિલેશ યાદવે કહ્યું કે મેં સીબીઆઈને જવાબ આપ્યો છે.
भाजप पर प्रहार करता अखिलेश ने कहा कि यूपी से आए थे, अब यूपी से ही जाएंगे बाहर। जामनगर में अनंत अंबाणी प्री वेडिंग फंक्शन, 3 दिवस प्री वेडिंग फंक्शन आज से शुरू होगा। बॉलीवुड स्टार्स सहित मेहमानों जामनगर पहुंचा। विश्वभर में मेहमानों प्री वेडिंग फंक्शन में हाजर रहेंगे। आंतरराष्ट्रीय स्टार रिहाना फंक्शन में परफॉर्म करते। मार्क जुकरबर्ग और साथ ही बिल गेट्स और इवांका ट्रंप हाजर रहेंगे। हिमाचल में सीएम तो सुखूज, कांग्रेस ने कहा तमाम मतभेदों दूर। ऑपरेशन लोटस निष्फल, गैरलायक ठहरवायेला 6 धारासभ्यों हाईकोर्ट पहुंचे। भारतीय इकोनॉमी माटे सारा समाचार, तमाम अनुमानों थी ऊपर, तीजा त्रिमासिक जीडीपी ग्रोथ 8.4% आयो। राम रहीम ने पेरोल आपता पहला अमारी मंजूरी लो, हाईकोर्टे हरियाणा सरकार की झाटकनी काढ़ी। संदेशखाली हिंसा केस में मुख्य आरोपी टीएमसी नेता शाहजहां शेख ने कोर्टे आरोपी ने 10 दिवस की पुलिस रिमांड में मोकलो। शाहजहां शेख ना एक साथी आमिर अली की ओडिशा की धरपकड़। वर्ष 1993 सीरियल ब्लास्ट केस में आरोपी करीम टुंडा ने कोर्टे छोड़ी मुक्यो छे। अजमेर की टाड़ा कोर्टे 2 आतंकवादियों हमुद्दीन अने इरफान ने दोषी ठेरव्या छे। भारतीय सेनाए स्पीयर्स कोपस नो एक वीडियो जाहिर कर्यो, जेमा भारतीय सैन्यना जवानों एटीजीएम फायरिंग मोबाइल अने ग्राउंड रूल्स में केवी रीते युद्धाभ्यास करे छे ते जोवा मळी रह्यु छे। गुजरात यूनिवर्सिटी में जातीय सतामणी नो मुद्दो गृहमां गूंजो। जातीय सतामणी में मददनीश प्राध्यापक ने फरज मुक्त कराया नो सरकार नो जवाब, 2 फरज मुक्त खोटी निमणूक की तपास चालू होवानी सरकार की कबूलात। सरकारी हॉस्पिटल में फिजिओथेरापिस्ट की जगह खाली, 92 में से 55 जगह भरायेली है, 37 जगह खाली है। खाली महकम भरवा माटे मांगणी पत्रक मंगावामां आव्या। राज्य में कुल 16 सरकारी इजनेरी कॉलेज में जगह खाली है। सरकारी इजनेरी कॉलेज में वर्ग 1-4 की 1000 जगह खाली। धारासभ्य अरविंद लाडाणी सवाल विधानसभा गृह में सरकारे जवाब आप। राजीव मोदी सामे दुष्कर्मना आक्षेप मुद्दे तपास, बल्गेरियन युवतीए सीपी ऑफिस में 8 कलाक रोकाई 6 पेज निवेदन आप। सीनियर अधिकारी केस की तपास कर रहा है। राजकोट में दारूबंदी अमलीकरण माटे पुलिस कड़क, कुख्यात बुटलेगर दिलीप चंदाराणा ने पासा, बुटलेगर ने वडोदरा जेल धकेलवामां आव्यो। जूनागढ़ भवनाथ तड़ेटी विस्तार में प्लास्टिक पर मुकायेला प्रतिबंध लईने विवाद सर्जायो। वहीवटतंत्र ने वेपारी सामसामे, वेपारी मते लोकोना पीवाना पाणी की व्यवस्था कर्या वगर ज प्लास्टिक पर प्रतिबंध मुकायो छे। तो लीप वर्षना दिवसे बाळकोनो जन्म आपवानुं लोकोए टाळ्यु। सूरत शहर में 29 फेब्रुआरीए 45 बाळकोनो जन्म थयो हतो। सामान्य रीते रोज 70-80 बाळकोनो जन्म थाय छे। खानगी हॉस्पिटल में पण एक पण डिलिवरी न थई। 29 फेब्रुआरीए जन्मेलानी वर्षगांठ दर 4 वर्षे आवे। बनासकांठामां केनालोमांथी सीधू पाणी खेंचाता खेडूतो सामे तंत्र लालघूम थयुं छे। केनालमांथी तात्कालिक डीजल पंप अने पाइपो दूर करवा माटे आदेश आपवामां आव्या। नर्मदा विभागना पंप दूर करवाना पत्रने लई खेडूतोमां रोष। અરવલ્લીના માલપુરમાં પાણી લાઇનમાં ભંગાણ, ગોધરા નજીક પાઇપ તૂટતા લાખો લીટર પાણીનો વ્યય થયો, પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી। 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શકે છે ગુજરાત। નમો સ્ટેડિયમથી ગિફ્ટ સિટી મેટ્રોને આપી શકે છે લીલી ઝંડી। પીએમના હસ્તે ગાંધી આશ્રમનું પણ થઈ શકે છે ખાતમુહૂર્ત। પીએમની સંભવિત મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ। राज्य सरकार कर्मचारियों मोंघवारी भत्था में जुलाई 2023 थी 4% वधारो, 4.45 लाख कर्मचारी, 4.63 लाख पेन्शनर्स ने लाभ। एरियर्स 3 हप्ता में पगार साथ चुकवामां आवशे। 8 महीना तफावत एरियर्स 3 हप्ता में चुकवाशे।